एवरीवन, વેલકમ ટુ અવર ચેનલ. સો ન્યુ બ્લોગ અત્યારે મેં બનાવી રહ્યા છે અને શેનો બનાવી રહ્યા છે ખબર છે? ક્વેશ્ચન આન્સરનો. અને આજે નિકેશ પણ આપણા સાથે છે. સો ક્વેશ્ચન આન્સરના બ્લોગમાં સો બન્યા રહો અને તમારા બધા જે પણ તમારા બધાના ક્વેશ્ચન છે એનો અત્યારે આપણે આન્સર કરી દઈશું. વધારે ટાઈમ નથી લેતા, વધારે મારી બકબક તમને નથી સંભળાવતી અને હવે હું સ્ટાર્ટ કરું છું તમારા બધા ક્વેશ્ચન. સો ફર્સ્ટ ક્વેશ્ચન છે દીદી, તમે હવે પહેલા જેવા પાછા વિડીયો સ્ટાર્ટ કરી, ક્વેશ્ચન નથી એ, મને એવું કહી રહ્યા છે કે તમે પહેલા જેવા વિડીયો સ્ટાર્ટ કરી દો. કરી દીધા છે ને ઓલરેડી. હા, કિંજુ સ્વામી 23 નો આ ક્વેશ્ચન છે. સો બ્લોગ સોરી વિડીયો મેં સ્ટાર્ટ કરી દીધા છે અને પહેલા કરતા પણ હું હવે અપડેટ થઈ ગઈ છું. હા, પહેલા કરતા બી અત્યારે દિવસના વધારે વિડીયો આવે છે. હા, સો અને વિડીયો કેવા લાગે છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે બીજી એક એમડી તિશુનો ક્વેશ્ચન છે કે તમે મેરેજ કર્યા એના પછી તમારા આઈડીમાં પટેલ ના લગાવવું જોઈએ? સો તમને પ્રોબ્લેમ છે? ઓકે. અને એમાં એની પાછળનું રીઝન અમને ખબર નથી. હા, એની પાછળનું રીઝન એ છે કે મારું અકાઉન્ટ 6-7 વર્ષ જૂનું છે, બરાબર. અને હવે હું નામ ચેન્જ કરું તો જે પણ લોકો ખુશી પ્રજાપતિથી સર્ચ કરશે એ લોકોને મારું અકાઉન્ટ મળશે નહીં અને મારી રીચ ડાઉન થશે, એટલા માટે હું ચેન્જ નથી કરતી. અને મારા આખા ફેમિલીને બધાને ખ્યાલ છે એટલે મેં ચેન્જ નથી કરીને, કોઈને પ્રોબ્લેમ પણ નથી અને મને પોતાને પણ ચેન્જ કરવાથી કોઈ ઇસ્યુ નથી. દીદી, તમે લવ મેરેજ કર્યા છે કે અરેન્જ? અમે કર્યા છે લવ મેરેજ. લવ મેરેજ, લવ વિથ અરેન્જ. સો અમારા બંનેના ઘરે કોઈ પ્રોબ્લેમ નહોતો અને જે પણ કઈ હતું બધાને અમે વાત કરી દીધી હતી. પછી એ લોકોએ અમને એવું કીધું કે અમે એકબીજા મતલબ એકબીજાના ફેમિલી વાળાને મળી લઈએ. હું તમારી બધી રીલ્સ જોઉં છું, લાઈક પણ કરું છું દીદી. મિસ કોહિલ 671, સો થેન્ક યુ સો મચ. તમે બધા વિડીયો જુઓ છો, લાઈક કરો છો, એટલે તો મજા આવે છે વિડીયોઝ બનાવવાની. અગર વિડીયોઝમાં લાઈક ના આવે, કમેન્ટ ના આવે, કોઈ જોવા વાળું ના હોય તો કોણ બનાવે? એકલા એકલા ગાંડાની જેમ બનાવી રાખે પછી. તો તમે મને બહુ વર્ષથી ગમો છો, માઈ ક્રશ. કેવા કેવા ક્વેશ્ચનમાં બી કેવા મેસેજ કરે છે. ઓકે, થેન્ક યુ સો મચ, બટ સોરી, 7 જન્મ માટે તો અહીંયા બુકિંગ થઈ ગયું છે. સો તમે બીજા કોઈ ઉપર ટ્રાય કરો તમને મળવું હોય તો. સો હું નરોડા નિકોલ એરિયામાં જ રહું છું, તમે કદાચ આ એરિયામાં રહેતા હોય તો ક્યારેક ના ક્યારેક તો મળવાનું થઈ જશે. તમે મારા ફ્રેન્ડ બનશો, હું તમારા બધાની ફ્રેન્ડ જ છું, તો તમારે આવું કઈ ક્વેશ્ચન કરવાની જરૂર નથી. ફરી તમે ટેટુ બનાવો છો હવે? ના, હવે એમાંથી આરામ મળી ગયો છે. હા, અને એનું રીઝન એ છે કે નિશ્યુ નાનો છે, થોડું બ્લડનું એનું એવું હોય તો ઇન્ફેક્શન વગેરે રહે, સો એના માટે હું નથી બનાવતી. બાકી બીજો કોઈ રીઝન નથી. તમારી લવ સ્ટોરીનો બ્લોગ બનાવીશું બહુ જલ્દી. તમારે બધાને લવ સ્ટોરીનો બ્લોગ અગર જોવો હોય તો આ બ્લોગમાં પાંચસોથી વધારે ધમ ધમાઈન કોમેન્ટો ભરી દો તમે તમારા, પછી આપણે બનાવી લઈશું. એવું નહીં તમારા માટે બનાવવાનો છે, પણ તમારો થોડો ઘણો પ્રેમ બતાવો કે અમારે આ વસ્તુ જોવી છે તો વધારે મજા આવે બનાવવાની. એમ કેમ છો? સારું છે ને? મોજે મોજ. દીદી, તમારી પ્રેગ્નન્સી વિશે કઈ કહો ને? પ્રેગ્નન્સી વિશે તો હું બસ ખાલી એટલું જ કહીશ કે બહુ જ ડિફિકલ્ટ હતું. હા, અને પ્રેગ્નન્સી જર્નીમાં પણ બહુ આપણને તકલીફો પડે છે, બટ કહેવાય ને કે આપણે જયારે આપણું બાળક જોઈએ ને ત્યારે બધી તકલીફો ભૂલાઈ જાય. પણ તમને હું બધું શેર કરીશ બહુ જલ્દી. તમારા બેબીનું નામ શું છે? ની શિવ. નિકેશ નો ની, ખુશી નો શી અને શિવ 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 ની શિવ. ફરી આપણે કોઈનો બી ક્વેશ્ચન છે, તમે કઈ જગ્યાએ રહો છો અને પરમેનન્ટ હેર સ્ટ્રેટનિંગ કરાવ્યું છે? સો પરમેનન્ટ હેર સ્ટ્રેટનિંગ નથી કરાવ્યું મેં, પરમેનન્ટ મતલબ પરમેનન્ટ તો નહીં. હા, સ્મૂથનિંગ કરાવ્યું હતું, બટ હું એવું કહીશ કે તમે જેટલી પણ ટ્રીટમેન્ટ કરાવો એના કરતા બેટર છે કે જે નેચરલ હેર તમારા હોય ને એ જ રહેવા દો. કેમ કે મને તો ગાળો એટલી પડે ને મારા કાન પાકી જાય છે,
ખબર નહીં પડતી તું આ કરાવે એટલે આ થાય, આ કરાવે એટલે આ થાય. સો બીજું કઈ નથી કરાવ્યું મેં. તમે ક્યાંના છો? અમદાવાદના? હા, હું અમદાવાદની છું. અમે બંને અમદાવાદના જ છીએ. એમ તો એ કાઠિયાવાડી છે, જૂનાગઢના, પણ રહીએ છીએ તો અમદાવાદમાં. પણ રહે છે અમદાવાદમાં. તમારી એજ શું છે? મારી એજ છે 25. કમ્પ્લીટ થઈ ગયા છે, 26 રનિંગ છે. ઓકે, તમે વિડીયો બહુ મસ્ત બનાવો છો. થેન્ક યુ સો મચ. તમે બધા જુઓ છો ને એટલે જ બનાવવાની બહુ મજા આવે છે. હેલો દીદી, મેં ભી ખુશી હું ઓર પ્રજાપતિ ભી. વાહ ભાઈ વાહ. ખુશી 95076 ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હું બોલું છું. મને નિશિવ બહુ ગમે છે. ક્યુટી 55111. થેન્ક યુ સો મચ. નિશિવ કેટલા મંથનો થયો? 6 મંથ કમ્પ્લીટ થઈ ગયા છે અને 7th રનિંગ છે. આ મેં કમેન્ટ, સોરી, આ ક્વેશ્ચન હતો જાનવી કવાનો. દીદી, તમારી નોર્મલ ડિલિવરી છે કે સી સેક્શન? સંધ્યા 0702 નો આ ક્વેશ્ચન છે. સો મારી રહી છે સી સેક્શન. કયા શહેરમાં એડ્રેસ આપો હોમનો? અરે ભગવાન, જોરદાર, એ ડાયરેક્ટ ઘરે જ પહોંચી જાય. મેં આપ ગુજરાત મેં કહાં સે હું? મેં ગુજરાત મેં અમદાવાદ સે હું. સો ક્યુટ ડિયર, થેન્ક યુ સો મચ. નિશિમની મમ્મા આ શું વધારે પ્રેગ્નન્સીમાં ખાધું છે? નિશિમની મમ્માએ વધારે શું ખાધું છે પ્રેગ્નન્સીમાં? સિંહણ પોતે 9737 નો આ ક્વેશ્ચન છે. સો એનો આન્સર અમે બંને જોડે આપીશું. 1 2 3 ચોકો બ્રાઉની. ચોકો બ્રાઉની, આઈસ્ક્રીમ હોય કે કોન હોય, મેં બહુ જ ખાધો છે. સો કદાચ એનું પણ રીઝન હોય શકે. આઈ થિંક નિશિવને ભાવતો હશે એટલે તને વધારે ઈચ્છા થતી હશે, બની શકે. હેલો, તમે આટલા પતલા કા? કેમ ભાઈ, તમને કઈ પ્રોબ્લેમ હે? સુમિત પરમાર, નાઈ ના, આમાં તો છે હું પહેલેથી પતલી છું. મારું બોડી મસ્ત એવું ગેઇન પણ થઈ ગયું હતું. અમુક લોકોને જો બહુ જાડા હોય ને તો કમેન્ટ કરશે, હાય હાય કેટલી જાડી છે. એટલે છે ને, દુનિયાને ક્યાંય નહીં પહોંચાય. તમે હવે તમારા મમ્મી પપ્પા સાથે વ્લોગ બનાવો હોય? શ્યોર, મારા મમ્મી પપ્પા સાથે વ્લોગ બનાવીશ હું. બિગ ફેન ખુશી દીદી, થેન્ક યુ સો મચ. ઇન્સ્ટા શિયુ 919. રિભુભા જાદવ નો ક્વેશ્ચન છે કે દીદી, તમે વેટ લોસ કઈ રીતે કર્યું? કર્યો જ નથી મેં, ઓટોમેટિક થઈ ગયો છે. ખબર નહીં કેમ પણ થઈ ગયો છે. અને એવું પણ નથી કે મેં કોઈ એક્સરસાઇઝ કરી હોય કે ના મેં કોઈ દવા લીધી હોય કે કઈ પણ, કોઈ જ વસ્તુ નથી કરી. એમને મજ ઉતરી ગયો છે. ન્યુ હેર કલર કોઈ જ ઈચ્છા નહીં. આટલા ને આટલા વાળ ઉતરે છે એટલે હેર કલર નું તો બાપા નામ જ નહીં લેવું. પ્રેગ્નન્સી ટાઈમે મોજા પહેર્યા હતા કે નહીં પહેર્યા હતા? બધું જ કર્યું હતું. જેટલી પણ વસ્તુ કેર કરવાની હોય ને બધું જ મેં કર્યું છે. કેમ કે તમને બધાને ખ્યાલ જ હશે, જે ન્યુ મોમ્સ છે ને, એમને બાજુવાળા આંટી આવશે, સામેવાળા આંટી આવશે, રિલેટિવ્સ આવશે, આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું. ભલે આપણે કરેલું હોય, કરતા હોય, સો એ પણ આપણે માટે સારું જ છે. આપણને કોઈક શીખામણ આપે તો આપણા માટે જ છે. અને ઘણી બધી હેલ્પફુલ રહી છે મને. હાય દીપ, નિશિવને તમે રેગ્યુલર કયા ડ્રોપ્સ આપો છો? હું વિટામિન D3 ના આપું છું, પણ હવે મતલબ બંધ કરી દીધા છે. મેં 7 મંથ સ્ટાર્ટ થયું એટલે ડોક્ટરે મને 6 મંથ સુધી કીધું હતું એટલે. અને બીજા કોઈ ડ્રોપ્સ ના આપો એ વધારે સારું છે, કેમ કે પછી છે ને બાળકોને આની આદત પડી જાય તો જ્યારે પણ એને કંઈ થાય ને ત્યારે પછી દવા ઇફેક્ટ નથી કરતી એટલા માટે. તમે કઈ જગ્યાએ રહો છો? અમદાવાદમાં રહું છું, નિકોલમાં. તમારા મેરેજને કેટલો ટાઈમ થયો? હા, 2 યર્સ કમ્પ્લીટ થશે. હેલો ખુશી દીદી, તમારા વ્લોગ બહુ જ મસ્ત હોય છે અને ડેઈલી વ્લોગિંગ ચાલુ જ રાખજો. સોનુ હાર્ડ એમનો મેસેજ છે, થેન્ક યુ સો મચ. મારા બ્લોગ ગમે છે તમને બધાને, એટલા માટે જ હું હવે ડેઈલી સ્ટાર્ટ રાખીશ. પ્રે કરીશ કે ભગવાન મને સાજી તાજી માજી રાખે એટલે કોઈ ડ્રોપ ના લઉં હું. અને બીજો ક્વેશ્ચન છે કે નિશિવ 6 મંથનો થયો તો તમે એને શું ખવડાવો છો? શું હું એને ખીચડી ખવડાવું છું? એપલ પ્યુરી મતલબ બધા ફ્રૂટની પ્યુરી બનાવીને પીવડાવું છું અને વેજીટેબલ સૂપ ને એવું આપું છું.
આટલા બધા ક્યુટ કેવી રીતે છો, ઉસકા રહસ્ય ક્યા હૈ, કુદરત કી કરામત, નહીં સંતોર કા સાબુન. તમે આજે ભી સંતોર યુઝ કરે છે ને? હા, એ વચ્ચે ચોપ તો તપુર હો, બોડી વોશ યુઝ કરું છું. અચ્છા, કેમ તમે લેવા તો જાવ છો? મેમ તમારું વચ્ચે સંતોર ભી મંગાયો તો તે. મેમ તમારું ફેવરેટ સોંગ કયું છે? હું છે ને, એક તો મારું પહેલા કહી દઉં કે ન્યુ જનરેશનના ન્યુ સોંગ કરતા વધારે મને ઓલ્ડ સોંગ પસંદ છે. અને ઓલ્ડ સોંગમાં મને મોહમ્મદ રફીનું વાદિયા મેરા દામન એ ગમે છે. અને કિશોર કુમારના તો બધા જ ગમે છે. અમે ક્યાંય પણ ગયા હોય ને ત્યારે અમારા કિશોર કુમારના સોંગ ચાલુ હોય. અને આ ક્વેશ્ચન હતો એચકે લવ 8278 નો, મિસ્ટર મારવાડી, તમે અને નિશુજીના મેરેજને કેટલા યર્સ થયા અને નિશુ આવ્યો? અમારે 1 year કમ્પ્લીટ થયું અને 2 મહિના ત્રણ સવા વર્ષ, હા સવા વર્ષ પછી નિશુ આવ્યો. અને અમારા રિલેશનશીપને 5 year કમ્પ્લીટ થયા પછી અમારા મેરેજ થયા હતા. તમારા અને સોરી નિશુ ક્યુટ છે, તમે બી ક્યુટ છો. થેન્ક યુ સો મચ. અમારામાં કાંટા છે તો તમારા હસબન્ડ શું જોબ કરે છે? એ જોબ નથી કરતા, બિઝનેસ કરે છે. નિશુ કેટલા મંથ નું છે? નિશુને 6th કમ્પ્લીટ થઈ અને 7th રનિંગ થઈ ગયું છે. અને છોકરાઓને મોટા થતા વાર નથી લાગતી, આમ આપણે એમ કહીએ ને, પલક ઝપકાવતા જ છોકરાઓ મોટા થવા માંડે. હે ક્યુટી, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. તમારા અને નિકભાઈના લવ મેરેજ આપણે આન્સર કરી દીધો છે કે લવ બી કરેન છે અમારા. હાય બાપુનગર, ક્યારે આવો છો? બહુ જલ્દી આવીશ, હાલતા ચાલતા જતા હોય છે બાપુનગર તો. હાય ડિયર, તમારે નોર્મલ કે ઓપરેશન? અગર નોર્મલ છે તો કેટલું પેઇન થાય છે? રીચા 7119 નોર્મલ નથી, સી સેક્શન છે એટલે મને નોર્મલનો આઈડિયા નથી કે કેટલો પેઇન થાય છે. બટ સી સેક્શનમાં પણ જેવું તેવું નથી, બહુ ઇઝી તમને બેમાંથી એક પણ નથી. અમુક લોકોનું કહેવું એવું છે કે નોર્મલ વધારે હાર્ડ છે અને સી સેક્શન ઇઝી છે, તો બંનેમાંથી એક પણ ઇઝી નથી. બરાબર. દીદી, તમારા બ્લોગ બહુ સરસ હોય છે, થેન્ક યુ સો મચ. રોજ બનાવો, આતુરતાથી રાહ જોઈએ છે. જયદીપ ઠાકોર 88, થેન્ક યુ સો મચ. તમે વેઇટ કરો છો એટલા માટે જ અમે બનાવીએ છીએ. તમારી અને તમારા હસબન્ડની કાસ્ટ સેમ છે? નો, હું છું પ્રજાપતિ કુંભાર અને એ છે પટેલ, કડવા પટેલ. દી, તમારે પ્રેગ્નન્સી જર્ની શેર કરો, એક વ્લોગ એનો બનાવો. ઓકે, બનાવી નાખીશું. તમે આમાં મને કમેન્ટ કરી દેજો આ વ્લોગમાં કે તમારે. આઈ થિંક આપણે પ્રેગ્નન્સી ટાઈમથી વ્લોગ બનાવ્યા હોત તો સારું થયું, તો વધારે મજા આવી. મિસ થઈ ગયું, કેમ કે આ છે ને વ્લોગ બનાવું, તમને લોકોને આ શેર કરું ને, એની સાથે સાથે અમારી પાસે બી આ બધી વસ્તુની મેમરીઝ રહે છે. કેમ કે જયારે મેં વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું ને, તો સ્ટાર્ટિંગમાં મતલબ તમને બધાને ખ્યાલ જ છે, મારા સ્ટાર્ટિંગના વ્લોગ ને અત્યારના વ્લોગમાં ઘણો બધો ફરક છે. સો સ્ટાર્ટિંગમાં થોડી થોડી શરમ લાગતી હતી, ભલે મારી આજુબાજુમાં કોઈ ના હોય, પણ આ કેમેરો જોઉં ને તો પણ મને એવું ફીલ થતું હતું કે હું જાતે નથી બોલી શકતી. પણ જયારે પછી મેં 2-3 દિવસ પછી એના એ વ્લોગ જોવાના સ્ટાર્ટ કર્યા ને, ખરેખર એટલી મજા આવતી હતી. હું જયારે મારો નિશિવ મોટો થશે ને ત્યારે એ જોશે કે અરે વાહ, મમ્મી અમારી આટલી સરસ સરસ મેમરીઝ, અને અમુક તો એવી એવી કેપ્ચર કરી છે ને કે એમ થશે કે મમ્મીએ મારી આવી મેમરીઝ કેપ્ચર કરી. સો કઈ નહીં, આપણે હવે મારી બકબક માંથી પાછા આવીશું ક્વેશ્ચન આન્સરમાં. તમે અમારા ગામમાં આવ્યા હતા ને આલિગ્રામમાં, સો એ અમારું પણ ગામ છે, અમારી સાસરી છે આલિદ્રા, અમે આવ્યા હતા. દી, તમારો નંબર આપો પ્લીઝ, લખી લો. હાલો 98 98 સેવ મમરા 94 લખો લખો, હાલો ફટાફટ, અને કોલ કરો મને. હેલો, હાંજી બોલો. તમારા સાસુ બહુ મસ્ત છે અને ગુડ લુકિંગ પણ છે. પટેલ અંજલી 1507 1507, થેન્ક યુ સો મચ અંજલી. એ સારા પણ છે, ગુડ લુકિંગ પણ છે, નેચર વાઇઝ તો કઈ જ એમના વિશે કહેવા જેવું નથી. આપણે જેમ કહીએ છીએ ને કે એક માને મૂકીને આવ્યા છે ને આપણે, મતલબ બીજી માના ખોળામાં આવ્યા છે. મને પણ એવું જ કંઈક ફીલ થયું. એમાં કેવું થાય છે ખબર છે, બધા બહુ બધા લોકો પણ એવું કહે છે એમ કે અમારી લાઈફમાં આ પ્રોબ્લેમ છે, અમારી સાસુ આમ, અમારી સાસુ તેમ, એટલે
પ્રોબ્લેમ બધાને રહેવાની. આપણા મમ્મી હોય તો મમ્મી પાસે બી, આપણે લોકો જયારે રહેતા હોય છે તો મમ્મી સાથે પણ ઝઘડો થઈ જાય, તો સાસુ છે. અને એમાં કેવું છે કે એમની માઇન્ડ, મતલબ એ લોકોની વિચારવાનું જે હોય એ અલગ હોય, આપણું અલગ હોય. એમના ઘરમાં આપણે સેટ થતા થોડો ની વધારે ટાઈમ લાગે છે. અને જે જનરેશન ગેપ છે ને, હા, એના લીધે થોડું રહેવાનું. પણ જો તમે થોડું નમતું રાખશો તો 100% તમારે બી મારા કરતા બી વધારે સારું થઈ જશે. પણ આમાં કેવું છે, વાંક બંને બાજુનો હોય, એક હાથે કોઈ દિવસ તાળી નથી વાગતી. એટલે એવું તો તમારે કહેવું જ નહીં કે મારા સાસુએ આવું કર્યું, મારા સાસુએ તેવું કર્યું. આપણે બી કાંઈ કમ હોતા નથી. સો અને થેન્ક યુ મમ્મીજી, અને મારા મમ્મીને તો લાઈફ ટાઈમ થેન્ક યુ કહેવામાંથી હું ક્યારેય ને ક્યારેય થાકવાની જ નથી, કે એમણે મને આટલી સરસ દુનિયા બતાવી છે. અને આટલી સરસ એવી દુનિયામાં મને મારા સાસુ બી મળ્યા છે, બહુ સારા છે. સો એમને પણ થેન્ક્સ. હાય દીદી, તમે બહુ જ ક્યુટ લાગો છો. હમ ક્યુટ લગ રહી ઇસીલીએ તો ઉન્હોને શાદી કિયા ના. થેન્ક યુ સો મચ. હેલો દીદી, આપ સબસે જ્યાદા જિંદગી મેં કિસકો ઇમ્પોર્ટન્ટ દોંગે? મારા માટે મારા મમ્મી પપ્પા, નિકેશ, નિશિવ, મારા સાસુ અને રચિતા જે મારી નણંદ છે, બધા મારા માટે ઇક્વલ છે. મારી બેન છે, મારા જીજુ છે, મારી ભાણી છે, મારી લાઈફમાં જેટલા પણ લોકો છે ફ્રેન્ડ સિવાય, એ બધા મારા માટે ઇક્વલ છે. હું મારા ફ્રેન્ડ્સને વધારે ઇમ્પોર્ટન્સ નથી આપતી, એની પાછળનું બી ઘણું બધું રીઝન છે, ઘણા બધા રીઝન છે. એટલે હું ફ્રેન્ડ્સમાં બહુ નથી માનતી, હું ફેમિલીમાં જ વધારે માનું છું. અને હા, બીજું એક વાત, મારા માટે ફ્રેન્ડ ગણો કે જે પણ કંઈ ગણો, એ નિકેશ જ છે. હું બધી જ વસ્તુ એમને શેર કરું છું, હરવું ફરવું, મસ્તી કરવી, ઝઘડવું, કંઈ પણ હોય. સો હું મારા ઘરના જે મારા ફેમિલી છે ને, મારા મમ્મી પપ્પા સાથે બી હું એટલું બધું ઝઘડું, એટલો બધો પ્રેમ કરું, નિકેશ સાથે પણ એટલું બધું ઝઘડું, મારા સાસુ જોડે પણ હું એમને લાડ પણ એટલા જ કરું છું. એ કંઈ પણ થાય એટલે હું એમને મસ્તી હગી આપી દઉં, એટલે મારી વાત માની જાય. સો તમે કાલે મને કેમ ના મળ્યા સારંગપુર? તો એમાં એવું હતું કે મને એવો કોઈ આઈડિયા નહોતો કે તમે મારો વેઇટ કરી રહ્યા હતા. ભલે નો ડાઉટ મને ખ્યાલ છે મિસ્ટર ઉમંગ બાર બાર જેમણે આ કમેન્ટ જે એમણે આ ક્વેશ્ચન કર્યો છે. સો એમાં કેવું હતું કે વરસાદ બહુ પડી ગયો ને, એટલે કઈ ખબર જ ના પડી અમે શું કરીએ અને શું નહીં. અને નિશુ સાથે હતો, પછી એ પણ હવે બહુ રોવા લાગ્યો હતો, એટલે પછી અમે જલ્દી જલ્દી નીકળી ગયા. દીદી, તમારા ફેમિલીમાં કોણ કોણ છે? નિશુની બર્થડે પાર્ટીમાં બોલાવજો. ઓકે, મારા ફેમિલીમાં મમ્મી પપ્પા છે, મારા ઘરે અહીંયા હું છું, નિકેશ છે, નિશિવ છે, નણંદ છે અને મમ્મી છે. નોર્મલ ડિલિવરી હતી ના? હાઉ આર યુ? મજેમાં જ, એકદમ ફાઇન. કઈ ક્વેશ્ચન નથી? વિધિ 48 નો આ મેસેજ છે. કઈ ક્વેશ્ચન નહીં યાર, તમને શું ક્વેશ્ચન કરવા, તમે જ સોલ્યુશન વાળા દેજો. એક સેલ્ફી શ્યોર, આપણે સેલ્ફી પણ લઈશું, મળીશું પણ ખરા. અને કદાચ સારા એવા બધાના કમેન્ટ આવશે તો આપણે એક મીટઅપ પણ ગોઠવીશું, જેમાં તમને બધાને હું ઇન્વાઇટ કરીશ. અરે તમને મળવું છે, રીલ બનાવી છે અમદાવાદ, તન્વી પટેલ 143, શ્યોર બનાવશું. અને રીલ્સ પણ બનાવીશું, ફોટોઝ પણ ક્લિક કરીશું, અને મારી સાથે તમારા બધાને બ્લોગ પણ લઈશું. ખુશી દીદી, ટેટુ બનાવો છો, તમારું કામ કયું છે? ના, હું નથી બનાવતી. ક્યાં ક્યાં રહો છો? મારે તમને ઘણી બધી વાતો કરવી છે. યશપાલ સિંહ ગોહિલ, ક્યાં ક્યાં રહો છો? ક્યાં ક્યાં નહીં, હું એક જ જગ્યાએ રહું છું. ક્યાં ક્યાં એટલે હું કઈ કલાકે કલાકે ચેન્જ નથી થતી. સો હું રહું છું અમદાવાદમાં, તમે બધા મને મળી પણ શકો છો. મારા ફોલોઈંગ વધારી દો. મનસ્વી આહિર, ફોલોઈંગ તો હું કેવી રીતે વધારું? જો આમાં કેવું છે, તમે લોકો મહેનત કરશો ને તો તમારા ફોલોઅર્સ એમને એમ વધી જવાના છે. દી, તમે હવે પહેલા જેમ વિડીયો સ્ટાર્ટ કરી દો. અરે આપણે તો પહેલા કરતા ચકા જામ વિડીયો આવે છે બાકી. સો આટલા જ ક્વેશ્ચન હતા. અને હા હા હા, એક મેસેજ છે. દીદી, અમારે ત્યાં અમારું એવોર્ડ ફંક્શન છે, તો પ્લીઝ ગેસ્ટ તરીકે આવશો? શ્યોર આવીશ, તમે ડીએમ કરી દેજો. ઓકે, તો ઓલમોસ્ટ બધા ક્વેશ્ચનનો આન્સર અપાઈ ગયો છે, બટ ડેટ 4 ડિસેમ્બર. યાદ છે? અને ફર્સ્ટ ટાઈમ યાદ રાખવી જ પડે ને. યાદ રાખવી પડે, એટલી યાદ રાખી છે. ના, યાદ રાખવી પડે, એ તો રાખવી જ પડે યાર, હવે ભૂલી જાવ તો ચાલશે? બોલ
બોલ તારી બર્થડે ના દિવસે હું ભૂલી ગયો કે તારો બર્થડે છે તો ચાલશે શુક્રિયા નિકેશ પટેલ નો કે આટલો ટાઈમ તમે મારા માટે આપ્યો. બાકી હું બધાને એ વસ્તુ શેર કરીશ કે નિકેશ ને વિડીયોઝ ને એવું પસંદ છે, મતલબ હું બનાવું તો પસંદ છે બટ એમને વિડીયોઝમાં એવું વધારે આવવું ગમતું નથી. પણ એમણે મને કોઈ વસ્તુમાં રોકટોક નહીં કરી અત્યાર સુધીમાં, એના માટે પણ થેન્ક યુ સો મચ. આટલું સારું એવું ફેમિલી આપ્યું, આટલો સારો એવો મને સપોર્ટ કર્યો એના માટે પણ થેન્ક યુ સો મચ. અને બસ આજના બ્લોગમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ કરો અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ